हेलो स्टूडेंट्स, तो आप फिल्ट्रेशन की बात करिए छे। एम आप नॉर्मली जो है कि भाई बे टाइपना फिल्ट्रेशन थता हो छे, बेच और कंटीन्युअस टाइप। बेच फिल्टर्स आप बदा टाइपना फिल्टर डिस्कस करिया, कंटीन्युअस में आप लास्ट लैक्चर में रोटरी वेक्यूम फिल्टर है डिस्कस करू। तो आजना लैक्चर में आपने जो सैकेंड टाइप है क्रॉस फ्लो फिल्टर, एना विषे डिस्कशन करशूँ। सो क्रॉस फ्लो फिल्टर, तो दीस मेथड इज ऑल्सो नोन एज अ टेंजेंशियल फिल्ट्रेशन इन ऑर्डर टू अवॉइड ब्लॉकेज ऑफ मेम्ब्रेन। एंड अल्टरनेटिव कॉल्ड क्रॉस फ्लो फिल्ट्रेशन मेथड इज यूज। तो कि नॉर्मली आप आनी पहला जे कोई भी फिल्ट्रेशन की बात करी, जितला टाइपना फिल्टर की बात करी, तो यहाँ नॉर्मली कई रीतनी प्रोसेस थती होती, तो कि भाई फिल्ट्रेशन थाय छे अने जे फिल्टर आपणे क्लोथ के आपणे जे फिल्टर मीडियम यूज करीए छीए एनी उपर केक फॉर्मेशन आपने जोवा मळतुं हतुं। सो ई केक फॉर्मेशन थाय छे जे सॉलिड पार्टिकल्स ने लीधे, तो एने लीधे अमुक टाइमे ई आपणे फिल्टर छे एनुं ब्लॉकेज जोवा मळतुं हतुं, अने एने क्लीनिंग नो एनो स्पेस आपता होईए छीए। एटले जे केक फॉर्मेशन थाय छे फिल्टर मीडियमनी उपर ए आमां थतुं नथी, एटले ए एनो एक मेन बेनिफिट छे। In all previously described method, the flow of broth was perpendicular to the filter membrane, so there may chances of blockage. तो એવામાં આપણે ચાન્સીસ રહેતા હતા ફિલ્ટર જે મીડિયમ છે એ બ્લોક થવાના, પણ આમાં જ્યારે આપણે ફિલ્ટ્રેશન કરશું તો આમાં એ રીતનો ચાન્સ રહેતો નથી. Flow of medium is tangential to the membrane and no filter cake build up on membrane. Tangential means cross flow હોય છે, એટલે આમાં કેક બિલ્ડઅપ થવાનો કોઈ ઇશ્યુ રહેતો નથી. Then principal advantage of this is that the filter cake is substantially washed away during the filtration process. તો હવામાં શું થશે, તો કે જ્યારે ફિલ્ટ્રેશન થતું હશે તો આપણે જ્યારે મીડિયમ આપણે ફીડ કરીએ છીએ ત્યારે શું થાય, તો કે જે સ્મોલર સાઇઝના પાર્ટિકલ હોય કે જે આપણું ફિલ્ટર્ડ આપણને મળતું હોય છે એ તો મળશે, અને સાથે સાથે જે સોલિડ કેક ફોર્મ થતા હોય તો એવા જે સોલિડ પાર્ટિકલ્સ હશે એ પણ સાથે સાથે સેકન્ડ સાઇડમાં ફ્લો થતા હોય છે, એટલે જે કેક ફોર્મેશન છે એ થતું નથી. એટલે ફિલ્ટ્રેશન પ્લસ જે વોશિંગનું સ્ટેપ છે એ બંને સાથે જ થતા હોય છે. ઇટ ઇન્ક્રીઝિંગ ધ લેન્થ ઓફ ટાઈમ દેટ અ ફિલ્ટર યુનિટ કેન બી ઓપરેશનલ. એટલે આને લીધે શું થશે કે ભાઈ બ્લોકેજને એવું કોઈ થતું નથી, એટલે તમે વધારે અમાઉન્ટમાં ફિલ્ટ્રેશન કરી શકશો, લોંગર ટાઈમ સુધી કરી શકશો, એટલે એ લાઈફ ટાઈમ છે એનો ઇન્ક્રીઝ થશે. ધીસ ટાઈપ ઓફ ફિલ્ટ્રેશન ઇઝ ટિપિકલી સિલેક્ટેડ ફોર ફીડ્સ કન્ટેનિંગ અ હાઈ પ્રપોર્શન ઓફ સ્મોલ પાર્ટિકલ સાઇઝ સોલિડ્સ. તો કે જેમાં વધારે અમાઉન્ટમાં સ્મોલ સાઇઝના પાર્ટિકલ્સ કે સોલિડ્સ પ્રેઝન્ટ હોય એ ટાઈપનું જ્યારે મીડિયમ હોય ત્યારે તમે આ યુઝ કરી શકો છો. સેપરેશન ઓફ બાયોમોલિક્યુલ્સ ઇઝ સોલિડ્સ છે એની સાઇઝના અકોર્ડિંગ થતું હોય છે, કે ભાઈ સ્મોલર સાઇઝના છે એ મોલિક્યુલ સેપરેટ થતા હોય છે અને બિગર સાઇઝના છે પણ એ સેપરેટ થતા હોય છે. ધ મેઇન ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ક્રોસ ફ્લો ફિલ્ટર પ્રોસેસ ઇઝ ધ ટ્રાન્સ મેમ્બ્રેન પ્રેશર. તો કે ટ્રાન્સ મેમ્બ્રેન પ્રેશર શું છે, તો કે ઇઝ અ મેજર ઓફ પ્રેશર ડિફરન્સ બિટવીન ટુ સોલિડ્સ ઓફ ધી મેમ્બ્રેન. તો કે હવે એનું ઓપરેશન કઈ રીતે થતું હોય છે, તો કે આપણે જે મીડિયમ છે આપણું એ આપણે ફીડ કરતા હોઈએ છીએ અને એ ક્યાંથી પાસ થાય છે, તો કે પાસ્ટ અક્રોસ ધ ફિલ્ટર મેમ્બ્રેન. અ પ્રપોર્શન ઓફ મટીરિયલ વિચ ઇઝ સ્મોલર ધેન ધ મેમ્બ્રેન પોર સાઇઝ પાસીસ થ્રુ ધી મેમ્બ્રેન એઝ અ પરમિટ. કે જે નાના અમાઉન્ટના આપણે જે હશે એઝ અ પરમિટ પાસ થાય છે, અને જે બિગર સાઇઝના મોલિક્યુલ્સ હશે જે ઉપર રિટેન થતા હોય છે કે જે એઝ અ રિટેન રહેતા હોય છે એને આપણે રિટેન્ટન તરીકે કહેતા હોઈએ છીએ. હવે આ ઇમેજમાં તમે જોઈ શકો છો, તો કે જે આ ફર્સ્ટ ઇમેજ છે એ શું બતાવે છે, કે પછી નોર્મલ પ્રોસેસ છે ફિલ્ટ્રેશનની જે આગળની બધી જ મેથડમાં આપણે ડિસ્ક્રાઇબ કરી છે એ બતાવે છે, કે ભાઈ તમે જ્યારે મીડિયમ પ્રોવાઈડ કરો છો તો કે જે સ્મોલર સાઇઝનું કે આપણું જે ફિલ્ટ્રેટ મળે છે એ પાસ આઉટ થઈ જાય છે, અને જે બિગર સાઇઝના જે સોલિડ્સ છે એ ફિલ્ટરની ઉપર રિટેન રહેતા હોય છે અને એક કેક ફોર્મેશન કરતા હોય છે, અને આફ્ટર અમુક ટાઈમ પછી એનું બ્લોકેજને એવું કરતા હોય છે. જ્યારે આ સેકન્ડ ફિલ્ટર શું શો કરે છે, તો કે ભાઈ CF બતાવે છે, કે ભાઈ તમે ક્રોસ ફ્લોમાં ફિલ્ટર પ્રોવાઈડ કરો છો, ફીડ કરો છો, એટલે જે આપણે પરમિટની વાત કરી સ્મોલર સાઇઝના છે એઝ નીચે આપણે આવી જતા હોય છે, અને જે બિગર સાઇઝના છે એઝ અ રિટેન્ટન્ટ હોય છે, રિટેન થતા હોય છે પણ એ
केक फॉर्मेशन नहीं करे, ए सेपरेटली कलेक्ट थाय छे अने आ पण सेपरेटली कलेक्ट थाय छे। हवे जे मैं बात करी आ फिगर में तमे समझी शको छो कि भाई आपणे फीड एप्लाय कर મળતા હોય છે। અને હવે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર કેવું હોય છે તો એ તમે આ ફિગરમાં જોઈ શકો છો। નોર્મલી આવી રીતનું ટ્યુબ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે અને એમાંથી લોકો પાસ આઉટ કરતા હોય છે। તો આમાં શું હોય નોર્મલી તો કે ટ્યુબ ટાઈપનું જે હોલો સ્ટ્રક્ચર તમે જુઓ છો ને એ હોલો ફાઈબર હોય છે, એ બી ફિલ્ટર તરીકે વર્ક કરે છે અને એમાં એક એઝ અ બીજું ફિલ્ટર કેસેટ પણ આવેલી હોય છે ઇનસાઇડ। તો જે હોલો ફાઈબર તરીકેનું જે મેઇન ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર છે એ શું કહે તો કે ભાઈ એ બિગર મોલેક્યુલ્સ હોય એને પાસ આઉટ કરે છે અને જે કેસેટ હોય છે ને એ સ્મોલરને પાસ આઉટ કરે છે અને એઝ અ પરમિટ મળે છે, બરાબર। અને હવે આ જે આખી ઇમેજ છે તમને કદાચ આમાં એક્સપ્લેનેશનમાં કન્ફ્યુઝન થતું હોય તો હું તમને એક વિડીયો બતાવું છું, એ તમે જોઈ લો, એમાં તમને ક્લિયરલી જોવા મળશે કે ભાઈ કઈ રીતના મોલેક્યુલ્સ પાસ થાય છે, કઈ રીતનો આખો ફ્લો હોય છે એનો, બરાબર। તો તમે વિડીયો જોઈ લો। તો તમે વિડીયો જોયો એટલે તમે સમજી ગયા છો કે કઈ રીતનું આનું પ્રોસેસિંગ છે, કઈ રીતનું આનું ઓપરેશન થતું હોય છે, બરાબર। તો હવે આ પ્રોસેસના એડવાન્ટેજીસ શું છે એ આપણે ડિસ્કસ કરીએ તો કે એફિશિયન્ટ સેપરેશન ઓવર 99% સેલ રિટેન્શન, તેનું સેપરેશન છે બહુ એફિશિયન્ટ છે, 99% સેલ છે રિટેન્શન થતું હોય છે। પછી કન્ટિન્યુઅસ મેથડ છે ડેફિનેટલી, નો ચાન્સીસ ઓફ બ્લોકેજ, જેમ વાત કરી કે ભાઈ કેક ફોર્મેશન ને એવું નથી થતું એટલે ફિલ્ટરનું બ્લોકેજ થવાનો કોઈ ઓપ્શન જ નથી, નો ફિલ્ટર એડ રિક્વાયર, કે તમારે આપણે છે ફિલ્ટર એડ ને એ બધું આપણે કોટિંગ ને એવું કરતા હતા તો આમાં કોઈ જ જાતની એવી રિક્વાયરમેન્ટ છે જ નહીં, ડન ફોર ધી હાઈ વિસ્કસ એન્ડ કોન્સન્ટ્રેટેડ છે બીકોઝ કન્ટિન્યુઅસ ફ્લો થતો હશે એટલે તમને સ્પીડી રિઝલ્ટ મળશે, પ્રોસેસ પોતે ફાસ્ટર છે, ક્રોસ ફ્લો છે એટલે મોર એફિશિયન્ટ છે, રિઝલ્ટ એને એક્યુરેટ હોય છે, મોર ફ્લેક્સિબલ છે। તો કે હવે આપણો જે ફિલ્ટ્રેશનનો ટોપિક છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે એમાં સેકન્ડ જે હતું સેન્ટ્રીફ્યુગેશન એની આગળ વાત કરશું। તો પહેલાં તો તમને બધાને ખબર જ હશે સેન્ટ્રીફ્યુગેશન શું છે, કઈ રીતનું થતું હોય છે, બરાબર। તો બી આપણે શોર્ટલી વાત કરીએ તો કે સેન્ટ્રીફ્યુગેશન ઇઝ અ ટેકનિક યુઝ ફોર ધ સેપરેશન ઓફ પાર્ટિકલ્સ ફ્રોમ અ સોલ્યુશન અકોર્ડિંગ ટુ ધેર સાઇઝ, શેપ, ડેન્સિટી, વિસ્કોસિટી ઓફ ધી મીડિયમ। અને હવે સેન્ટ્રીફ્યુગેશન શું હતું કે વિચ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ફોર સેપરેશન, તો કે એનું સેપરેશન કઈ રીતના થતું હોય છે, તમે એને સ્પેસિફિક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એપ્લાય કરો છો અને રોટેશન આપીને એ રીતના, અને એની અકોર્ડિંગ એ સાઇઝ હોય, શેપ હોય કે એની ડેન્સિટી હોય, વિસ્કોસિટી હોય, એની અકોર્ડિંગ એ સેપરેટ થતા હોય છે। તો કે સેન્ટ્રીફ્યુગેશન ઇઝ કેરીડ આઉટ ડ્યુ ટુ ધી, તો આપણે ફિલ્ટ્રેશન કે બીજી પ્રોસેસ છે એની ઓપ્શનમાં આપણે સેન્ટ્રીફ્યુગેશન શું કામ કરે છે, એના બેનિફિટ શું છે, તો કે ફિલ્ટ્રેશન ઇઝ અ સ્લો એન્ડ ડિફિકલ્ટ મેથડ, સેન્ટ્રીફ્યુગેશન કરતાં તો એ ડેફિનેટલી સ્લો મેથડ છે, થોડી ડિફિકલ્ટ છે ભાઈ, એમાં એક્યુરસી કદાચ આપણને ઓછી મળે છે ભાઈ, કોઈ પાર્ટિકલ્સ છે એ બ્લોકેજ થાય છે આ છે તો એમાં રિટેન થવાના ચાન્સીસ છે। વેન હાઈ સ્ટાન્ડર્ડ ઓફ હાઇજીન ઇઝ રિક્વાયર, કે આપણે જ્યારે કોઈ રિક્વાયરમેન્ટ આપણી એવી છે કે ભાઈ આપણે વધારે હાઇજીન આપણને મટીરિયલ જોતું છે, આપણું ફિલ્ટર છે વધારે હાઇજીન જોતું છે, ત્યારે તમે સેન્ટ્રીફ્યુગેશન કરી શકો છો। તો કે કયા કયા ટાઈપના સેન્ટ્રીફ્યુજ છે એ નોર્મલી યુઝ થતા હોય છે સેન્ટ્રીફ્યુગેશનની પ્રોસેસમાં, તો આપણે આ 5 ટાઈપના જે સેન્ટ્રીફ્યુજ છે એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે। તો કે કયા કયા 5 ટાઈપના, તો કે ફર્સ્ટ છે બાસ્કેટ સેન્ટ્રીફ્યુજ, ટ્યુબ્યુલર બાઉલ સેન્ટ્રીફ્યુજ, આ જે એક આપણે બધા 5-5 સેન્ટ્રીફ્યુજ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરશું। સો ધેટ્સ ઇટ।